નમસ્કાર. સ્કૂલ ઓફ ડિવોશન પાર્ટની યુટ્યુબ ચેનલમાં સર્વ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત. આજે આપણે ધોરણ 11 કોમર્સ વિષય નામાના અંતર્ગત ભાગ 1 ના પ્રકરણ નંબર 5, આમ જૂનું પાઠ્યપુસ્તક જોઈએ તો પ્રકરણ નંબર 4, હિસાબી સમીકરણ. તો આજે આપણે હિસાબી સમીકરણની વાત કરીએ. હિસાબી સમીકરણની અંદર જેની લગતી થિયરીનો અભ્યાસ આપણે અગાઉના વિડીયોમાં કરી ગયા, આજે આપણે ઉદાહરણ દ્વારા તેની સમજૂતી મેળવીએ. તો અહીંયા એક ઉદાહરણ તૈયાર કરીએ. નીચેની માહિતી પરથી હિસાબી સમીકરણ લખો. અહીં આપણે વ્યવહારે લખશું, એને એમાં લખશું, સાથે સાથે દાખલો પણ ગણતા જઈએ. એક એક વ્યવહાર લખતા જઈએ અને એક એક વ્યવહાર સમજતા જઈએ. આ રીતે આપણે વિદ્યાર્થીઓ હિસાબી સમીકરણો એક ખાસ તૈયાર કરીએ. તેમાં કઈ રીતે હિસાબી સમીકરણ બનાવવામાં આવે છે, આ ચાર્ટની મદદથી આપણે અહીં એક લાકડાની રૂપરેખા તૈયાર કરીએ. તો વ્યવહાર નંબર 1, ₹50,000 રોકડા લાવે. ₹50,000 રોકડા લાવે ધંધો શરૂ કરો. અહીંયા બાજુમાં બરાબર 50,000 દેવો છે
ફૂલકશો આપણે ધંધામાં રોકડ આવે છે એટલે રોકડ ભેગા બરાબર કરતા છતાં દરેક તમારે વ્યવહાર કરે એટલે ખતમી કરી નાખવાનું. બીજો વ્યવહાર આપી રૂપિયા 15,000 બેંકમાં ભરી ખાતું ખોલાવ્યું. બેંકમાં ભરી ખાતું ખોલાવ્યું તો બેંકમાં ભરવાથી રોકડ જાય છે તો અહીં ધંધામાંથી રોકડ જાય છે તો સામે બેંક લાભ લેનાર છે. બેંક ખાતે 1,000 થશે માટે બેંક ખાતે 15,000 તે રોકડ ખાતે 15,000 લાભ લેનાર છે. બેંક લાભ લેનાર છે. ધંધામાંથી રોકડ જાય છે. અહીં ધંધામાંથી રોકડ જાય છે પરંતુ જેટલી રોકડ સિલાક ઘટે છે એટલી બેંક સિલાક વધે છે. અહીં લખીએ રોકડ સિલાક 50,000 માઇનસ બેંક 15,000. આપણી જોડે 35,000 રોકડ સિલાક હોય છે. આપણી જોડે કેટલી સિલાક હોય છે? 35,000 વધી પ્લસ બેંક સિલાક 15,000 રૂપિયા બેંકના આપણા એકાઉન્ટમાં આવી ગયા. 15,000 આપણા બેંકના એકાઉન્ટમાં આવી ગયા એટલે 15,000ની બેંક નીકળે. ટોટલ આપણા રૂપિયા એટલા નીકળા કરી જાય 50,000 રૂપિયા. એમાં કોઈ પરિવર્તન થયું નહીં. કોઈ દેવું કે મૂડીમાં કોઈ જ વધારો થતો નથી. મૂડીથી દેવામાં કોઈ જ વધારો ન થાય. માલ હરેશ પાસેથી ખરીદ્યો. હરેશ પાસેથી ખરીદ્યો. અહીં આપણે માલની ખરીદી કરીએ છીએ. ખરીદી કરતા ધંધામાં માલ આવે છે. માલની ખરીદી કરીએ છીએ. ખરીદી કરતા ધંધામાં માલ આવે છે. ધંધામાં માલ આવે છે. આવે છે એટલે ઉધાર. તો સામે આપણે અહીં રોકડ નથી ચૂકવતા પરંતુ વ્યક્તિ પાસેથી ખરીદીએ છીએ. વ્યક્તિનું નામ છે. વ્યક્તિનું નામ હોય રોકડ ચૂકવાતી ના હોય એ સમયમાં દેવા તરીકે એની નોંધ કરવી પડશે. તો દેવું થાય છે. દેવું થાય છે તો આપણું દેવું વધે છે. માલ આવે છે તો ખરીદવાથી આવે છે. તો લખીએ ખરીદી ખાતે ઉધાર. ખરીદ ખાતે ઉધાર 20,000 તે હરેશ ખાતે 20,000 બાબતે તૈયાર કરી હરેશ પાસેથી માલ ખરીદ્યો.
તેના અરે પાસેથી માલ ખરીદ્યો તેના અહીં માલ ખરીદ્યો તો ધંધામાં માલ આવે છે ઊભી સંબંધીમાં ધંધામાં માલ આવે છે હરેશ લાભ આપનાર છે એવું લખાય ધંધાનું દેવું વધે છે માલની ખરીદી કરતા માલ સ્ટોક વધ્યો પણ અહીં હરેશ પાસેથી માલ ખરીદતા ધંધાનો દેવો વધે છે એટલે ધંધાનો દેવો છે હરેશ 20,000 20 પ્લસ 50 એટલે 70,000 તો આનો સરવાળો 70,000 થતો હશે 35 પ્લસ 15 50 50 ને 20 70,000 આ રીતે આનો સરવાળો કર્યો તો 70,000 આપણને સરવાળો મળે છે વેચાણથી માલ જાય છે ધંધા અને માલ તો ઘટે છે માલ તો ઘટે છે માલ તો ઘટે છે રોકડ આવે છે રોકડમાં વધારો થાય છે કારણ કે રોકડ થયા 35,000 પ્લસ વેચાણમાંથી આપણે મળ્યા 10,000 એટલે હવે આપણી પાસે રોકડ સિંગત થઈ 45,000 હવે બેંક સિલક ની વાત કરીએ તો બેંક સિલક માં કોઈ ફેરફાર નથી એટલે બેંક સિલક એમ ના આવે છે 15,000 બેન્સિલરમાં કોઈ ફેરફાર થતો નથી એટલે બેન્સિલર કેમ આપણી પાસે માલ સ્ટોક 20,000 નો હતો
પાસે 500 કિલો નો 20000 માંથી 10000 નો વેચાણ કરીએ તો 10000 નો માલ ઘટી ગયો. આપણે અહીંયા આવું કરી દીધું માલ તો 20000 માઇનસ વેચાણ 10000 બાદ કરતા આવતા રકમ આવશે 10000. 20000 માંથી 10000 બાદ કરીએ તો વિદ્યાર્થી મિત્રો કેટલા વધે 10000. 10000 વધતા અહીં આપણું જે મૂલ્ય હતું એ લેવલ હતું, પરંતુ રોકડ સિલક વધે છે સામે મિલકત ઘટે છે. કારણ કે રોકડ સિલક વધે છે મિલકત એ વધી, સામે એકમ તો માલ ઘટ્યો એટલે મિલકત ઘટે છે. એક બાજુ મિલકત વધે છે તો બીજી બાજુ મિલકત ઘટે છે. પરંતુ અહીં જેવો લઈ લે છે સરવાળો કરીએ તો 70000 એમાં કોઈ ફેરફાર જોવા મળશે નહીં. તો મૂડી છે, મૂડીમાં કોઈ ફેરફાર નથી. મૂડી 50000 જે હતી એમાં છે અને દેવું એમાં કર્યું હરેશનું, તો હરેશનું દેવું પણ એમના રૂપિયા 1200
આજે તો વેપાર તો સામી એટલી ધંધામાં મિલકત વસાવી વસાવી એટલે મિલકત આવે છે એટલી મિલકત વધે છે મિલકતનું નામ છે ફર્નિચર ફર્નિચર 1200 રૂપિયાનું આવે છે અહીં મૂડીમાં કોઈ પરિવર્તન થતું નથી મૂડી 50,000 સવાળો થઈ તો 50,000 રહે છે હરેશ નામના વ્યક્તિ પાસે જે દેવું કર્યું છે દેવામાં કોઈ ઘટાડો થતો નથી એમના અહીં સરવાળો 1,000 છે સરવાળામાં કોઈ ફેરફાર નહીં થાય 70,000 તો વિદ્યાર્થી મિત્રો આપણે નાનો એવો લાભો એક ટૂંકો 5 વ્યવહારો છે તેની સમજૂતી મેળવવાનો પ્રયત્ન કર્યો આશા છે કે તમને આ ટૂંકી સમજૂતી ઉદાહરણ દ્વારા તેની સમજૂતીનો ખ્યાલ આવ્યો છે કે હિસાબી સમીકરણ કઈ રીતે તૈયાર કરવામાં આવે છે હિસાબી સમીકરણ તૈયાર કરતી વખતે તમારી પાસે વ્યવહારોનું જ્ઞાન વ્યવહારોને ઓળખવા પ્રકાર વ્યવહારોના પ્રકાર એટલે કે ખાતાના પ્રકાર ઉધાર જમાનો નિયમ અને આમાં આવડવી જરૂરી છે જો આ બધી વસ્તુ તમને આવડતી છે તો તમારા માટે હિસાબી સમીકરણ એક સામાન્ય બાબત જેવું થઈ જાય છે જે સરળતાથી અને આખે આખા દાખલાઓ વ્યવહારિક વ્યવસ્થિત સાચા ગણી શકશો નેક્સ્ટ વિડીયોની અંદર આપણે આવા જ બીજા કેટલાક ઉદાહરણ દ્વારા તેની સમજૂતી જોશું થેન્ક યુ